तारा मुखड़ा।
स्वामीनारायण मंदिर विश्वनु सौ प्रथम स्वामीनारायण मंदिर એટલે અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિર પિતાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ પૂજ્યપાદ મોટા મહારાજ શ્રી આપણા ભાવિ આચાર્ય પૂજ્ય લાલજી મહારાજ અને સર્વે ધર્મ કુળનો અખંડ રાજીપો એવું આપણું આ રૂડુ રડિયામણું બાપુપુરા ગામ અને આપણા બાપુપુરા ગામના આંગણે આજે પરંપરાગત રીતે છેલ્લા ઘણા વર્ષોથી નોમના દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે આ ખૂબ ગામ શિવાલયની અંદર સમૂહ ભોજન લેતું હોય છે, પ્રસાદ લેતું હોય છે. આ વખતે આ સમૂહ ભોજનની અંદર સેવાનો લાભ સ્વર્ગસ્થ ચૌધરી કુબેરભાઈ નાથુભાઈ પરિવારને મળે છે, તાળીઓથી વધાવીશું. ડોક્ટર જયેશભાઈ ચૌધરી અને એમનો સમગ્ર પરિવાર આપણે બધા જાણીએ છીએ કે વર્ષોથી આધ્યાત્મિક જીવન અને એની ફલશ્રુતિ રૂપે આવા સંતોનો આગમન અને આ સંતો સ્વામિનારાયણ ભગવાનનો ભાવ, સ્વામિનારાયણ ભગવાનની પ્રગટ ઉપસ્થિતિ જે પરિવાર સાથે વણાયેલી છે, આજના દિવસે આપણે પરિવારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ અને તાળીઓથી વધાવીએ. આપણી વચ્ચે આપણા પરિવારના સત્સંગ સમાજ બાપુપુરાના આમંત્રણને માન દઈને કોટેશ્વર ગુરુકુલ ગાંધીનગરના મહંત સ્વામી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણ સ્વામી અને એમની સાથે સંતગણ ભગતજી સર્વે પધાર્યા છે, ફરીથી આપણે એકવાર તાળીઓના નાદથી સર્વેને સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. હવે આપણે આપણા સત્સંગ સમાજની પ્રણાલી પ્રમાણે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામીનું સાથે વધારે સંતોનું અત્રેથી ફૂલહારથી સ્વાગત કરીશું અને પ્રસાદીનો હાર જે તે હરિભક્તોનું અત્રેથી નામ બોલવામાં આવે તેઓ ખાસ સ્વીકારશે. તો સૌ પ્રથમ ડોક્ટર જયેશભાઈ ચૌધરીના પરિવાર વતી પરમ ભગવતીય ચૌધરી કાંજીભાઈ કુબેરભાઈને વિનંતી કરીશું કે તેઓ આવશે અને ફૂલહારથી શાસ્ત્રી સ્વામીનું સન્માન કરશે. સાથે ચૌધરી નારાયણભાઈ કુબેરભાઈ, ચૌધરી કરશનભાઈ કુબેરભાઈ, ચૌધરી ગાણાભાઈ રામાભાઈ, ચૌધરી મહેશભાઈ સાંભળભાઈ, ચૌધરી ભરદેવભાઈ સેદાભાઈ, ચૌધરી મણીલાલ શવજીભાઈ, ચૌધરી કાળાભાઈ વેચરભાઈ, ચૌધરી જેસન સ્વામી, ચૌધરી રામભાઈ, બાપુપુરા સત્સંગ સમાજ વતી ચૌધરી લાલુભાઈ હાથીભાઈ પણ વધાર્યા છે, તો તેઓ અત્રે આવે. પી આર ચૌધરી સરપંચશ્રી પણ વધારે, પી આર ચૌધરી ભગુભાઈ રેવાભાઈ, ડોક્ટર સંજયભાઈ ચૌધરી પણ આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે, સાહેબ આવે અને સ્વામીજીનું અભિવાદન કરશે. પીપી ચૌધરી સાહેબ માણેકપુર ખાસ વધાર્યા છે, સાહેબ આવે અને પ્રસાદીનો હાર સ્વીકારે. સત્સંગ સમાજના દરેક ગામમાંથી આપણે આમંત્રણ પાઠવેલ તો સર્વે કોઠારી વતીથી સમૌથી પધારેલ મણિભાઈ કોઠારી શ્રી સ્વામિનારાયણ મંદિર સમો, સોલૈયાથી ચૌધરી દલાભાઈ ખોળાભાઈ સોમાભાઈ સર્વે હરિભક્તો આવે, સાલાથી પધારેલ મહેમાનોમાંથી નારાયણભાઈ આવે, ઇન્દ્રપુદાથી પધારેલ મહેમાનોમાંથી ખાસ મણિલાલ પધારે, ચૌધરી વિનોદભાઈ ઇન્દ્રપુરાથી પધારે હોય તો અત્રે આવે સ્વામીજીનું અભિવાદન સ્વીકારે, જેસનદા પધાર્યા છે તો તેઓ પણ અત્રે આવે. માધેપુરાથી દયાલાલ પધાર્યા છે તો તેઓ અત્રે આવે. મકાકાટથી ચૌધરી વિષ્ણુભાઈ સેધાભાઈ પધાર્યા છે તેઓ પણ આવે.
मानसा थी पधारे दया भाई चौधरी लिंबोदरा पधारे प्रसादी नो हार स्वीकार से गेला भाई हाँ खास बधाई परिवार आमंत्रण ने मान दी जे मेहमान अहम बधारा है सर्वे मेहमान वती थी अपने हम खास खास अपने जमनो आनंद मानवा सत्संग रसपान महत्व मुद्दो है आपो जमना मुख्य थी अपने रसपान करने अपने अत्रे थी हार तोड़ा विधि संपूर्ण रीते पूर्ण करे छे नामी अनामी सर्वे ने नारायण देव भगवान स्वामीनारायण कर प्रथम पंक्ति वक्ता स्वामीनारायण संप्रदाय कालुपुर परम पूज्य शास्त्री स्वामी प्रभु तव मूर्ति विनोदकारी पल पल विसरे नहीं विसारी जुगल चरण सोल तीन जेह नजर समी पर हो मारिये बोलो स्वामीनारायण भगवाननी श्री नर नारायण देवनी श्री राधा कृष्ण देवनी श्री रामचंद्र भगवान की जय श्री नीलकंठ महादेवनी जय श्री विघ्न विनायक देवनी जय श्री कष्टभंजन देवनी सर्व अवतारना अवतारी परात्पर पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण महाप्रभु आजना आ पावन प्रसंगे अपनी सभा में उपस्थित पूज्य शास्त्री स्वामी गोपाल जीवनदास जी मोयद पार्षद स्नेह महेंद्र भगत तथा आप सब भक्तजनों ने भाव थी जय स्वामीनारायण। सौ प्रथम तो घना बदा મહિનાઓ પછી આપ બધાને મળવાનું થયું, આપ સૌને મળીને ખૂબ ખૂબ આનંદ થયો। એમાં પણ વિશેષ કરીને બાપુપુરા ગામ એ મને અંગત રીતે બહુ ગમતું ને યાદગીરીવાળું ગામ છે। યાદગીરીવાળું એટલે કે તમે જે વસ્તુનો વેપાર કરતા હોય એના ગ્રાહક તમને જેટલા વધારે મળે એટલો તમને વધારે આનંદ થાય। અમારે સાધુને ભક્તિ અને કથાનો વેપાર કહેવાય અને આ ગામમાં મને એટલે યાદ રહી ગયું છે કે આપણે ત્રણ દિવસની કથા હતી, પરાણે પાંચ દિવસ કરી, પરાણે સાત દિવસ કરી, હજી કે નવ દાડા કરો। એનો અર્થ એ થયો કે આ ગામ ભક્તિમાં પ્રીતિવાળું છે, ભગવાનની કથા વાર્તામાં સત્સંગમાં આ ગામના ભક્તોની અતિ પ્રીતિ છે, એટલે આ ગામ અમને બહુ સ્મૃતિમાં યાદ રહી ગયું છે। આજનો વળિયા પ્રસંગ પણ બહુ અલૌકિક છે। જ્યારે જયેશભાઈનો ફોન અમે વાત કરી કે અમારા ગામમાં આવી રીતિ છે કે આઠમના બીજા દિવસે નુમના પારણા આખું ગામ સાથે મળી અને બધાએ ભેગા પારણાનો પ્રસાદ લે છે, આવી પરંપરા બહુ ઓછી હોય છે ને આ ગામની પરંપરા છે। એક વખત તો આ પરંપરાને વધાવો બધા। તો બહુ સુંદર આ ગામની આવી પ્રણાલી છે અને ભલામણ છે નવી પેઢીના જેટલા પણ યુવાનો છે ને આ ગામની પરંપરાને તૂટવા દેતા નહીં। ગમે ત્યાં દેશ વિદેશમાં ગમે ત્યાં રહેવા જાઓ, વેપાર ધંધા માટે નોકરી માટે ગમે ત્યાં જાઓ, પણ આઠમ અહીં આવી જ જવું ને નોમની પરંપરા આપણા બાપદાદાઓ જે ચાલુ કરી છે એ હજી કાયમ ચાલુ રાખજો। આજે નવમીનો દિવસ છે એટલે ભગવાન કૃષ્ણચંદ્ર નારાયણના પ્રાગટ્યના ઉત્સવનો દિવસ। ભગવાન બરાબર 12 વાગે
मथुरा में प्रगट्या अष्टमी ने पछी भगवान रात्रे गोकुळ आव्या अने नवमीना दिवसे भगवानना प्रागट्यनो उत्सव थयो। आखी दुनिया ने खबर त्यारे पड़ी के भगवान आव्या छे आजना दिवसे भगवानना प्रागट्यना उत्सवनो आजे नंदोत्सव। अने गरीब ओछू राख्यो तो समझाशे આજનો દિવસ એ ભગવાનના પ્રાગટ્યનો દિવસ અને એના ઉત્સવનો દિવસ છે। ભગવાન કૃષ્ણચંદ્ર નારાયણ આ લોકમાં પ્રભુ પધાર્યા ને ત્યારે પરમાત્માના આગમનના ઘણા બધા હેતુઓ શાસ્ત્રકારોએ લખ્યા છે કે ભગવાન આ પૃથ્વી લોક ઉપર પોતાનું દિવ્ય ધામ છોડી અને આવે છે। હું કાયમ કથામાં કહું છું કે ભગવાન ઉપરથી નીચે આવે છે, આ દુનિયામાં કોઈને નીચે આવવું ગમતું નથી, કોઈને નહીં। ખુરશીવાળાને ગાદલા ઉપર બેહાડો તોય ન ગમે, ગાદલાવાળાને બે ઇંચ નીચે બેહાડો તોય ગમે, અમને કોક કે સોફામાંથી નીચે બેહો તો અમને ગમે તો નહીં, પહેલાં નીચે બેહાડ્યા તો બરાબર પણ બેહાડ્યા પછી નીચે ઉતારે તો ગમે નથી। આ જીવનો સ્વભાવ છે, પોતે જે જગ્યાએ છે એનાથી બે ઇંચ નીચે ઉતરવું પડે, બે ઇંચનું ગાદલું છે, કોઈ કે લાવો ગાદલું ખાલી નીચે બે હોય તો આમ બેસી જઈએ પણ પછી બહુ લાડવા મોડા લાગે, પછી બે ઇંચ નીચે ઉતરીએ તો લાડવામાં ખાંડ ઓછી લાગે। આ જીવનો સ્વભાવ છે, આપણને એક વખત ઊંચાઈ મળે પછી નીચે આવવું ગમતું નથી। ત્યારે ભગવાન તો છેક પોતાના ધામમાંથી નીચે આવે છે। કોઈને પ્રશ્ન થયો કે ભગવાનને નીચે શું કામ આવે છે, ત્યારે ભગવાને જવાબ એવો આપ્યો કે હું આવતો નથી, મારે આવવું પડે છે। આ બેમાં ફેર છે, હું આવતો નથી પણ મારે આવવું પડે છે। તો કે પરમાત્મા તો સર્વ સ્વતંત્ર છે, ભગવાનને કોઈ દિવસ કોઈ મજબૂર કરી શકે નહીં। આપણને બધાને આપણા બધાની કંઈક એવા નાક હોય, કોક દબાવે તો મોઢું ખુલે, માણસ માત્રને કંઈક એવા નાક હોય કે જેને દબાવતા આવડે, ભલભલાનું મોઢું ખુલી જાય એ નાક પકડતા આવડે, તો પરમાત્માની એવી કોઈ મજબૂરી કે નબળાઈ હોતી નથી તો ભગવાનને શું કામ આવવું પડે છે। ત્યારે ભગવાન કહે છે મારા ભક્તો પ્રેમથી મને બોલાવે છે, એટલે મારા ભક્તોના સંકલ્પને પૂર્ણ કરવા માટે મારે આવવું પડે છે। આ ભગવાનના લોકમાં પોતાના ભક્તો, પ્રેમી ભક્તો, સમર્પિત ભક્તો, શરણાગત ભક્તોના ભાવને પૂર્ણ કરવા આવે છે। ભગવાન આ પૃથ્વી લોક ઉપર આવે છે એટલે પોતે પોતાના જીવન દરમિયાન પોતાની કૃપાને શક્તિ વડે કરીને અનેકનું હિત કરે છે, અનેકનું શ્રેય કરે છે, અનેકને ભગવાન સુખ આપે છે। પણ એની સાથે સાથે પરમાત્મા પોતાના જીવન દરમિયાન એવા સુંદર કાર્યો કરે છે, એવી સુંદર પ્રેરણા આપે છે કે પછી યુગોના યુગો સુધી આવનારી મનુષ્યની પેઢીઓને બહુ ઉપયોગી થાય। એમાં પણ ભગવાન કૃષ્ણચંદ્ર નારાયણનું જીવન, એમની નીતિ, એમના વિચારો અને એમના કાર્યો એ તો અલૌકિક કરતાં પણ એક પગથિયું ઉપર છે। આજે ભગવાનના લોકમાં આવ્યાને 5000 વર્ષ થયા તોય હજી એવું લાગે છે કે હજી કૃષ્ણ ભગવાનને સમજી શકાય, કે એમના જીવનમાંથી ઉતારી શકાય, એ સમજવા માટે હજી બીજા 200-500 વર્ષ પછીની પેઢી આવશે ને, એને કનૈયો બહુ વાલો લાગશે અને જીવનમાં એને બહુ ઉપયોગી લાગશે। આપણે ભગવાનના બાળચરિત્રોને જોયા છે પણ કૃષ્ણચંદ્ર પરમાત્માના જીવનની એક એક લીલા એ આજના સમયમાં, આજના સમયમાં કહું છું એટલે 2021માં આપણા બધા માટે બહુ કામની છે। પરમાત્માના દરેક ચરિત્રો પાછળ કંઈક ગૂઢ રહસ્ય હોય, ભગવાન કૃષ્ણચંદ્રનું જીવન ચરિત્ર જ આખું રહસ્યમય છે, એ ભગવાન જ રહસ્યવાળો છે। એની એક એક લીલામાં, એક એક ડગલામાં, એક એક ચરિત્રમાં એટલું બધું ઊંડું રહસ્ય અને જ્ઞાન એમણે મૂક્યું છે કે એને સમજતા સમજતા પેઢીઓની પેઢીઓ થશે। આજે કૃષ્ણ ભગવાનના જીવન ચરિત્રની આપણી પાસે સમય માપનો છે એટલે મારે 3 વાત કરવી છે કે જે કથાઓ આપણે સાંભળેલી છે પણ એ કથાઓમાંથી આજના સમયમાં
આ જમાનામાં આપણે કહીએ છીએ ને જમાનો બદલાઈ ગયો છે, જમાનો નથી બદલાનો, આપણે બદલાઈ ગયા છે. બહુ સરસ ગુજરાતી પંક્તિ છે કે ખુદને ખરાબ કહેવાની હિંમત નથી, ખુદને ખરાબ કહેવાની હિંમત નથી એટલે લોકો કહે છે કે જમાનો ખરાબ છે. જમાનો એનો એ છે, સૂરજ એનો એ છે, દરિયો નદી તળાવ કૂવા ધરતી આ બધું એનું એ છે, બદલાણું શું આ માણાની જાત, આપણે બદલાય. બાકી બીજું દુનિયામાં ભગવાને સર્જેલું કંઈ બદલાયું. ત્રણ બાબતો આજે આપણે યાદ કરવી છે. ચરિત્ર આપણને ખબર છે, પણ એમાંથી આજના સમયમાં આપણે આ ત્રણેક બાબતો જો શીખીએ તો બહુ જીવનમાં ઉપયોગી થાય. મેં હમણાં જ કહ્યું કે કૃષ્ણ ચરિત્ર એ રહસ્ય છે, ભગવાનનું આગમન જ રહસ્ય છે. ભગવાન અષ્ટમીની રાત્રિએ પ્રગટ ક્યાં થયા? મથુરામાં, કંસના કારાગૃહમાં. પણ પ્રગટ થયા પછી ભગવાન અડધો કલાક જેલમાં રહ્યા નથી, તરત ને તરત જ ભગવાન પ્રગટ્યા. બધા રાક્ષસો બેભાન થયા, તાળા બધા ખુલી ગયા, વસુદેવજી ભગવાનને લઈને ગોકુળ મૂકી આવ્યા. અને બીજે દિવસે સવારે ગોકુળમાં ભગવાનના પ્રાગટ્યનો નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા કે લાલકીનો ઉત્સવ થયો. કોઈએ ભગવાનને પ્રશ્ન કર્યો કે ભગવાન તમારે જેલમાં રહેવું જ નહોતું તો જેલમાં આવ્યા શું કામ? ભગવાન તો સ્વતંત્ર છે, ધાર્યું હતો બહાર પ્રગટી શકત, અથવા તો જેમ પોતે પ્રગટ થયા પછી મથુરાના બધા રાક્ષસોને બેભાન કરી દીધા, દરવાજા ખોલી નાખ્યા, એ તો પહેલા ખોલી નાખત તો પણ પ્રભુ સીધા ગોકુળમાં પ્રગટ થઈ શકે. પણ ભગવાન પ્રગટ થયા કારાગૃહમાં, અને કારાગૃહમાંથી ગમે તેમ કરી રસ્તો શોધી અને ભગવાન ગોકુળમાં પહોંચી ગયા. આ પરમાત્માના જીવનનો સિદ્ધાંત આજે આપણા જીવનમાં બધાએ બહુ વિચાર્યા જેવો છે. આજનો સમય એમાં પણ વિશેષ કરીને ઘણા બધા યુવાનો બેઠા છે. દિવસે 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 જેમ જેમ પેઢી આગળ જાય છે તેમ તેમ માણસની મૂંઝવણો વધતી જાય. અત્યારે દુનિયામાં સૌથી વધારે માણસો મૂંઝાયેલા છે. આ દાદાઓના જીવનમાં બહુ જાજુ કન્ફ્યુઝન નહોતું, આમ કહું તો કન્ફ્યુઝન જ નહોતું, લાઈફ બહુ શોર્ટેડ હતી. નક્કી જ હતું, બાપા કે ત્યાં પૈણી જવું, ખેતી હોય ત્યાં વાવી ખાવું, ને એમ કરતા કરતા ગઢ્યા છે, રામ રામ કરતા ગુજરી જવું. જીવનમાં કોઈ પણ પ્રકારની મૂંઝવણો નહોતી. માથે આજ દિન બેહતા નતા કે શું આમ કરવું કે તેમ કરવું, બાજરો વાવું ઘઉં વાવું, આવું મૂંઝવણ જ નહોતી. હવેનો સમય એવો છે કે જેમ જેમ સાધનો વધ્યા તેમ તેમ પેઢીને મૂંઝવણો વધી. પહેલાં ટીવીનું એક ડબલું આવતું ને દૂરદર્શન એક જ ચેનલ આવતી, એટલે શું જોવું ને શું ન જોવું માથાકૂટ જ નથી, એમ આજે આવે જોવાનું અને પછી હોઈ જવાય. હવે એટલી બધી માથાકૂટ છે, જેટલા ઘરમાં હજી તમે જોવા તો ઠીક છે મોબાઈલ આવી ગયા, બાકી ઘરમાં જેટલા માણા એટલા ટીવી જોઈએ. છોકરાને કોમેડી જોવું છે એટલે કાર્ટૂન જોવા છે, બૈરાને પેલી બધી નવી નવી સિરિયલો જોઈ છે, ને ભાઈઓને મેચ જોવી છે, કરવું શું? એક ટીવી બે જણા ભેગા બેન જોતા કેમ? તો કે બધાને મૂંઝવણ છે, આમ કરું કે તેમ કરું, શું ખાવું, શું પહેરું, શું ઓઢવું. ગાંજા જોડે વાળ કપાવવા જાય તો અડધો કલાક તો નક્કી કરે કે આને કેમ કપાવવા, અને આપણે નક્કી જતું રામલાલ આવ્યો વસ્તુ લઈને બેઠો ને બધું ચપાચટ. કોઈ જાતની બીજી માથાકૂટ હતી નહીં. અત્યારનો સમય એ બધો મૂંઝવણનો સમય, સાધનો વધ્યા છે એટલે બધા એને મૂંઝવણ બહુ છે. અને આ મૂંઝવણનો એક સૌથી મોટો નકારાત્મક વસ્તુ એ છે કે નિર્ણય શક્તિ નથી ને, ત્યારે એ જ મૂંઝવણ વિનાશક બને છે. આજે દુનિયામાં દિવસે દિવસે માણસો આત્મહત્યા, બહુ નાની નાની ઉંમરના દીકરા દીકરીઓ આત્મહત્યા કરી લે છે, કારણ કે મૂંઝાય છે. મૂંઝવણ એટલે શું? તો કે નિર્ણય કરવાની શક્તિનો અભાવ, આનું નામ મૂંઝવણ. નિર્ણય ન કરી શકે એટલે મૂંઝાય. અને આ મૂંઝવણમાં ને મૂંઝવણમાં આજે દુનિયામાં લાખો માણસો બહુ નાની ઉંમરે આત્મહત્યા તરફ જાય છે, કારણ કે મૂંઝાય છે એટલા કે તે નક્કી કરી શકતા નથી. અને ત્યારે ભગવાન કૃષ્ણચંદ્ર નારાયણનો આ સિદ્ધાંત જીવનમાં યાદ રાખજો. જીવનમાં જેલ ગમે તેવી મોટી હોય, ગમે તેટલા એના રાખનારા હોય, રાક્ષસો હોય, પણ દરેક મૂંઝવણનો એક રસ્તો હોય છે અને હોય છે.
આ દુનિયામાં એવી કોઈ જેલ નથી કે જેમાંથી બહાર નીકળવાનો રસ્તો ન હોય. આપણા જીવનની કોઈ એવી પરિસ્થિતિ નથી, આપણા જીવનનો કોઈ એવો સમય નથી, હા જ્યારે હોય ત્યારે દેખાય કે હવે આનો મને રસ્તો જ નથી મળતો. એવા મૂંઝાય, કાલ સવારે મારે 10 લાખ રૂપિયા આલવાના છે ને મારી પાસે છે જ નહીં, રસ્તો જ નથી. આપણને એવું લાગે છે, આપણે જ્યારે જીવનમાં મુશ્કેલીમાં આવી જઈએ ત્યારે આપણને એવું લાગે છે કે મારી પાસે કંઈ રસ્તો જ નથી, હવે મરવા સિવાય મને બીજો કોઈ ઉપાય જ નથી. પણ ત્યારે ભગવાનના જન્મના ચરિત્રને, આ જન્માષ્ટમીના દિવસને યાદ કરજો, ધીરજ રાખજો. જીવનની દરેક મુશ્કેલીનો રસ્તો છે, છે અને છે. આ એ વસ્તુ જુદી છે કે આપણને નથી દેખાતો એટલે આપણને એવું લાગે છે કે આનો રસ્તો નથી. પણ ભગવાન જેલમાં એટલે પ્રગટ્યા, આપણને શીખવાડવા પ્રગટ્યા કે ભાઈ ભલે જેલમાં હું પ્રગટ્યો તો સાત સાત દરવાજા, દરેક દરવાજે 100-100 સૈનિકોનું ટોળું, તો પણ એમાંથી રસ્તો થાય, થાય અને થાય. જીવનમાં કોઈ એવી મૂંઝવણ નથી, કોઈ એવી મુશ્કેલી નથી કે જેનો રસ્તો ન હોય. પણ હા, એ રસ્તો થાય ત્યાં સુધી ધીરજ જોઈએ. તમે બધા ગામડામાં રહો છો, રાત્રે દૂધ વધે, જોકે હવે તો વધતું ઓછું થઈ ગયું, ડેરીવાળા બધા ભરવા માંડ્યા, પણ તોય વધે દૂધ, એને શું કરીએ? એને મેળવીએ. દૂધ મેળવવું એટલે શું? તો કે દૂધ મેળવવું એટલે દૂધમાંથી દહીં થઈ જાય. ત્યારના છોકરાને ખબર જ ન હોય કે દૂધમાંથી દહીં કેવું થાય. હવે મેં પેલું અમેરિકામાં રામાયણની કથા હતી, મેં રામાયણમાં આવે સંત હૃદય નવનીત સમાન, અમે બધું સાધુનું હૃદય તો માખણ જેવું હોય, તો છોકરો કહે સામે માખણ તો લઠ્ઠો હોય છે, એને ડેરીનું માખણ જોયેલું, એને ખબર શું પડે? એને ડેરીના જોયેલા લઠ્ઠા જોયેલા, માખણ કેટલું કૂણું હોય કે કેટલું કોમળ હોય એને લઠ્ઠો જ જોયેલો, એને શું ખબર માખણ કેટલું કૂણું હોય? એમ જેને દહીં જોયું એને ખબર ન હોય કે આ દહીં, એ એમ જ માને કે જેમ પોથળીમાં દૂધ આવે એમ વાટકીમાં દહીં આવે, એને બીજી ખબર હોય નહીં. પણ દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા છે ને બહુ જ સરળ છે ને જીવનમાં શીખ્યા જોઈએ. દૂધમાંથી દહીં બનાવવું હોય તો રાત્રે જે દૂધ વધ્યું એને ગરમ કરી ઠંડુ કરીને એમાં બહેનો પછી દહીં કે છાશનું મેળવણ નાખે અને પછી એને ઢાંકીને મૂકી દે. હવે જેને કોઈ દિવસ ખબર જ ન હોય કે દૂધમાંથી દહીં બને, એ વિચાર કરે કે બસ આટલું જ, આટલું જ, હવે હવે કે આમાંથી દહીં થઈ જાય, હવે પેલો ખતપતિઓ જીવ રહી હગે નહીં, કલાકે કલાકે ઢાંકણું ખુલ્લું જોયું, છું છું થયું તો થાય ખરું? નક્કી જ છે, દૂધમાં તમે દહીંનું મેળવણ નાખો એટલે સવારે દહીં થઈ જાય, થઈ જાય ને થઈ જાય. પણ જોઈએ સૌથી અગત્યનું શું? તો કે સવાર સુધી ધીરજ જોઈએ. એમ જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે, ભગવાન એનો રસ્તો કરે, કરે અને કરે, પણ હવાર સુધી આપણને હતપત થવી જોઈએ નહીં. જો ઘડીએ ઘડીએ ઢાંકણું ચોકરીને ઊંચું કરીએ તો એનું કશું થાય ન, દૂધ રે કે ન દહીં થાય. જીવનની કોઈ પણ મુશ્કેલી છે એનો રસ્તો છે, પણ ધીરજ રાખજો. તો ભગવાન કૃષ્ણચંદ્ર નારાયણના જીવનનો બીજો પ્રસંગ છે. કથા લાંબી એટલે કથા હું નથી કહેતો, ખાલી પ્રસંગમાંથી આજે આપણે શીખ્યા જેવું આપણે શીખી લેવું છે. ભગવાન નારાયણના જીવનનો બીજો પ્રસંગ છે કે ઇન્દ્રએ અભિમાન આવ્યું કે ભાઈ આ બધા મને પૂજે છે ને હું વરસાદ પાડું છું. ભગવાનને થયું અભિમાનીને પૂજવા કરતાં તો પથરો પૂજવો સારો, એટલે ભગવાને કીધું કે આ ઇન્દ્રની પૂજા રહેવા દો, આપણે ગોવર્ધનની પૂજા કરો. બધા ગોવાળો ગોપીઓએ ભગવાનના વચનમાં વિશ્વાસ રાખીને ગોવર્ધનની પૂજા કરી. ઇન્દ્રને અભિમાન ગવાયું એટલે એણે ખૂબ વરસાદ વરસાવ્યો. ભગવાન બધાની ગોવર્ધનની તળેટીમાં આવ્યા અને ભગવાનને ગોવર્ધન ઉપાડ્યો, બધાને ત્યાં નીચે લઈ લીધા, બધા સુરક્ષિત થયા. ભગવાને ગોવર્ધન ઉપાડ્યો ત્યારે ભગવાને કીધું કે લાકડીનો ટેકો રાખો, અને બધા ગોવાળોએ લાકડીનો ટેકો રાખ્યો. ઉપાડનારો કોણ હતો? ભગવાન. તોય ભગવાને બધાને શું કીધું કે તમે લાકડીનો ટેકો અડાડજો. 11 વર્ષ સુધી ભગવાન ગોકુળ વૃંદાવનમાં રહ્યા. ભગવાને જે જે કાર્યો કર્યા એ બધા કાર્યોમાં ભગવાને કાં તો બળદેવજીને, કાં તો ગોવાળોને, કાં તો ગાયોને, ગોપીઓને, નંદ અને યશોદાને સાથે ને સાથે રાખ્યા. પોતાના પરિવારને ભગવાને ક્યારેય તરછોડ્યો નહીં. ભગવાનના જીવનમાંથી આજના સમયમાં, હવે સમય બદલાતો જાય છે, હું કહું છું ને હવે આપણા બધાને મનની વૃત્તિઓ બદલાતી જાય છે,
માણસ પાસે સત્તા આવી જાય, સંપત્તિ આવી જાય, કઈ બહુ મોટું પદ આવી જાય, એટલે માણસના મનમાં એવું થઈ જાય છે કે હવે મારી પાસે બહુ પૈસા થઈ ગયા ને, હવે મારે કોઈની જરૂર જ નથી, પૈસાથી મારાથી બધું થઈ જશે. ત્યારે ભગવાનની આ ગોવર્ધન લીલા આપણને શીખવે છે, જીવનમાં ગમે તેટલી શક્તિ આવે, ગમે તેટલી સંપત્તિ આવે કે પછી ગમે તેટલું પદ આવી જાય, પણ કોઈ દિવસ એમ ન માનતા કે હું બહુ મોટો, મારી પાસે બહુ મોટું પદ છે ને, અત્યારે હું આમ કરું તો મારી પાસે 500 માણસો ફરે છે ને, આમ હું તો સ્વામી મારે કોઈની જરૂર નહીં. એક ભાઈને લગ્ન હતા, તે મેં કીધું ભાઈ પરિવાર અરે સ્વામી હવે પૈસાથી બધું જ મળે છે, કેટરિંગવાળા બોલાવી લીધા છે, મારે કોઈની જરૂર નહીં. મેં કીધું ભાઈ પૈસા આપીને પીરસનારા મળશે, પણ ગુજરી જઈશ ત્યારે કાંધિયા ભાડે મળતા નથી. આ લગ્ન પ્રસંગમાં હવે રસોઈ બનાવનારા આ પૈસાથી આવી જાય, પીરસનારા પૈસાથી આવી જાય, ગાદલા પાથરી જાય, મંડપ બાંધી જાય, બધું થાય, પણ ગુજરી જઈએ ત્યારે કાંધિયા ભાડે મળે નહીં. એ તો આપણા જ જોઈએ. જીવનમાં ગમે તેટલી સંપત્તિ આવી જાય, પણ કોઈ દિવસ એવું અભિમાન ન કરતા કે મારે કોઈની જરૂર નથી. દરેક માણસને જીવનમાં દરેકની જરૂર પડે છે, પડે છે અને પડે છે. ભગવાન સમર્થ હતા, એને ક્યાં કોઈની જરૂર હતી? પરમાત્માને જો ભગવાનને જ બધાની જરૂર, બધાને ભગવાનની જરૂર છે, ભગવાનને કોઈની ગરજ નથી. બહુ વિચારજો, ભગવાનને ગરજ કોઈની નથી. આપણે કદાચ કાલે ગામમાં પારણું બાંધ્યું ન હોત, મંદિરમાં ઉત્સવ ન કર્યો હોત અને આપણે ગોદડું હોઈ ગયા હોત તો શું ભગવાનનું પ્રાગટ્ય ન થાત? આપણી જેવા તો ભગવાનને લાખો છે, આપણી વચ્ચે ભગવાન એક. આવા સામર્થ્યવાળા ભગવાન છે, તોય પણ ભગવાને ક્યારેય કોઈને કરછોડ્યા નહીં. વ્રજમાં રહ્યા તો ગોવાળોને, મથુરા આવ્યા તો યાદવોને ભગવાને કાયમ સાથે રાખ્યા. ભગવાને ક્યારેય કોઈને તરછોડ્યા નહીં, ભગવાને ક્યારેય કોઈનો તિરસ્કાર નહીં. આપણે સૌ પણ જીવનમાં આ ભગવાન કૃષ્ણચંદ્ર નારાયણના જીવનમાંથી શીખીએ, ગમે તેવું સુખ સમૃદ્ધિ સંપત્તિ કે સત્તા જ્ઞાન બળ બુદ્ધિ આવી જાય, પણ એના અહંકારમાં આવીને ક્યારેય આપણો પરિવાર, આપણો સમાજ, આપણા ભાઈઓ, અરે નાનામાં નાનો માણસ હોય, આપણો કદાચ ઓળખતાય ન હોય, નાનામાં નાનો માણસ હોય તો પણ એના પ્રત્યે ઉદાર ભાવ રાખજો, એના પ્રત્યે હંમેશા કરુણા રાખજો. તો આપણામાં જો અહંકાર આવ્યો તો આપણું જીવન બધું નિષ્ફળ થઈ જશે, આપણું જીવન બધું નકામું થઈ જશે. ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય આપણને શીખવે છે ધીરજ રાખજો. ભગવાન કૃષ્ણચંદ્ર નારાયણની ગોવર્ધન લીલા આપણને શીખવે છે કે નિરાભિમાની થજો, ક્યારેય જીવનમાં કોઈ દિવસ કોઈને તરછોડશો નહીં. એ જ ભગવાન કૃષ્ણચંદ્ર નારાયણે ત્રીજી બહુ સર, આમ તો ભગવાનની એક એક ચરિત્ર બોલોકિક છે, પણ ભગવાન કૃષ્ણચંદ્ર નારાયણની ત્રીજી વાત, આમ તો હવે વાત છે એટલે ત્રીજી વાત એ છે કે જીવનમાં કોઈ દિવસ દુશ્મન પણ નકામો હોતો નથી. જો તમને વાપરતા આવડે તો ભયબંધ કામ ન કરે એટલું કામ તમારો દુશ્મન કરે. દુશ્મન એટલે વિરોધી. ભગવાન કૃષ્ણચંદ્ર નારાયણ આપણને શીખવ્યું, જો તમારું મગજ શાંત હોય અને તમને જો દુશ્મનને વાપરતા આવડે તો દુશ્મન પણ તમારા ભયબંધ કરતાં જાજુ કામ કરે. ગામમાં ઘણા બધાના મગજ અવળા હોય, આ ગામમાં તો જૂના જમાનામાં નળિયાવાળા મકાન હતા, આમાં હવે દાદાઓને બધાને ખબર હશે, યુવાનો તો નહીં જોયા હોય, પણ દેશી નળિયા ઘર ઉપર માંડે એટલે ગોઠવે ત્યારે કેવી રીતે ગોઠવે? એક અવળું એક હવળું, ના એવું નહીં, બે અવળા મૂકો ને ત્યારે એક હવળું થાય, એટલે હવળા કરતા અવળા નળિયા જાજા હોય. ગામ હોય ને ત્યાં એવા હોય અવળા નળિયા, એને એવી ટેવ હોય કે તમે જે કહો એના કરતાં ઊંધું જ કરવા જોઈએ. એટલે પછી હોશિયાર માણસ શું કરે ને, ઊંધું કે ભાઈ આ માણસ કોઈ દિવસ ગામની બહાર ગાડી મૂકે જ નહીં ને, આની ગાડી જો એવો બીજા ને ગામની બહાર ગાડી મૂકે ને તો કોક લઈ જાય, તો ભાઈડો શેરી વચ્ચેથી ખાલી ગાડી કરીને ગામની બહાર મૂકી આવે, આપણે શેરી ખાલી જ કરવી હોય. ભગવાન નારાયણે પોતાના જીવન દ્વારા શીખવાડ્યું
જ્યારે ભગવાન મથુરા આવ્યા અને જરાસંધ બહુ મોટી સેના લઈ અને ભગવાનને મારવા માટે યુદ્ધે ચડી આવ્યો. કૃષ્ણને બલરામે જરાસંધ સાથે યુદ્ધ કર્યું અને આખી સેનાનો નાશ કરી નાખ્યો. જરાસંધનો રથ તૂટી ગયો, એનો સારથી મરી ગયો, એનો મુગટ ઉડી ગયો, જરાસંધ નીચે પડ્યો. બળદેવજી હળ લઈને દોડ્યા કે મારી નાખો. જરાસંધ માથું નીચું કરીને બેઠો કે મને મારી નાખો. બળદેવજી કે મારી નાખું, અને ભગવાને બથ જાલી અને બળદેવજીને રોકી રાખ્યા, મારશો નહીં, મારશો નહીં, મારશો નહીં. બળદેવજી તો ગરમ મગજ, અને મારી જ નાખું કે આવા પાપે આપણને મારવા આવ્યો. પેલો જરાસંધ કે મને મારો, કારણ કે રણભૂમિમાંથી હારીને જીવતો પાછો આવે આ કાયર ગણાય, મને વીર ગતિ આપો, એને મરવું છે, બળદેવજીએ મારવો છે, ભગવાન ક્યાંને મરાયને. ધુઆ પુઆ થતાં જરાસંધને જવા દીધો. પછી તો મથુરામાં આવે એટલે આનંદનો વધામણા થયા, પણ બળદેવજીના અંતરનો ક્રોધ જ ઠંડો થયો નહીં. જેવા રાત્રે બે ભાઈ એકલા પડ્યા કે કાના તેમને પેલાને મારવા કેમ ન દીધો, ત્યારે કનૈયો કે દાવુ, અમુક વિરોધી દુશ્મનો દોસ્ત કરતા પણ વધુ કામના હોય. આ શું કામ આવવાનો? તો કે આ એ કામ આવશે કે આપણે હવે દુનિયાના ખૂણે ફરવું નહીં પડે. આ આપણા એ આના જેવા બધા પાપીઓને શોધી 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 શોધીને અહીંયા લઈ આવશે, એટલે આપણે તો ઘેર બેઠા ગંગા છે, આને મરાય. અને થયું એવું બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર, 17-17 વખત જરાસંધ મોટી મોટી સેના લઈને આવ્યો અને 17-17 વખત ભગવાને એની સેનાના રાક્ષસોનો નાશ કર્યો અને એને જીવતો જવા દીધો. કોઈ દિવસ મનમાં કોઈ પ્રત્યે અતિ ગાઢ વેર વૃત્તિ રાખશો નહીં. વૃત્તિ જો સવળી રાખશો તો દુશ્મન પણ કામનો છે, કામનો છે ને કામનો. વેર બાંધીશું ને તો આપણા અંતરમાં ઝેર ભરાશે. ભગવાને આખા જીવનમાં કૃષ્ણ ચરિત્રને તમે જો બહુ જ નિકટતાથી વાંચો તો કૃષ્ણ ભગવાને ક્યારેય આંધળો ક્રોધ કર્યો છે. એમણે અસુરો પ્રત્યે વેર બુદ્ધિ રાખી પણ એમનો ક્રોધ આંધળો ન થયો. ક્રોધમાં ને દાજમાં ફેર છે. સ્વભાવ દાજીલો ન રાખો. આપણે જીવનમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે દાજ રાખીએ છીએ ત્યારે આપણે આપણા જ જીવનમાં ઝેર ભરીએ છીએ. અને મજાની વાત તો એ છે, તમને જેની ઉપર દાજ હોય એ તો સુખેથી સૂઈ ગયો હોય છે ને, આપણને બળતરામાં આખી રાત ઊંઘ આવતી નથી. બહુ વિચાર્યા જેવું છે. આપણને જેના ઉપર દાજ છે એ તો આનંદથી સૂઈ ગયો છે, પણ આપણા હૃદયમાં આપણે ઝેર ભર્યું છે એટલે આપણને ઊંઘ આવતી. આપણું જીવન નિર્મળ થાય. આપણા જીવનમાંથી વેર ઝેર, કોઈના પણ પ્રત્યેનો દાજ કુભાવ આ દૂર થાય એવું જીવન આપણે જો જીવીએ તો આપણું બહુ, અને હકીકતમાં બહુ નાની એવી જિંદગી ભગવાને આપી છે. એમાંય કોરોનામાં તો આપણને બધાને સમજણ પડી ગઈ કે જિંદગી બહુ નાની છે. આ નાની એવી જિંદગીમાં ખોટા વેર ઝેર, દેખા દેખી, ઈર્ષા અને અભાવમાં આપણા જ જીવનમાં આપણે ઝેર ન ભરીએ એટલું સમજણ આવે તો આપણું જીવન જ્ઞાનમય જીવન કહેવાય. જો જીવન તો સૌ જીવે છે, અજાણતાએ જીવે છે અને સમજણથી જીવે છે. આપણે બધાએ સત્સંગ દ્વારા, ધર્મ દ્વારા, શાસ્ત્ર દ્વારા જીવનમાં પ્રયત્ન એવો કરવો કે આપણું જીવન જ્ઞાનમય થાય. જ્ઞાનમય થાય કહેતા આપણે આપણા જીવન સામે જોઈ શકીએ, આપણી જાત સામે જોઈ શકીએ, આપણા જીવનમાં થતા પ્રસંગો સામે જોઈ શકીએ, આપણા મનમાં જાગતા કુભાવો સામે જોઈ અને આપણે નક્કી કરવું કે મારે મારું જીવન સારું જોઈએ. ભગવાને આપણને જીવન આપ્યું છે પણ સંસ્કૃતમાં ઉક્તિ છે, સ્વતંત્ર કર્તાશ્ચ. ભગવાને આપણને બધાને આપણે જીવન કેવું જીવવું એની પસંદગી કરવાની છૂટ આપી. હા, પરિસ્થિતિઓ આપણા હાથમાં નથી. અત્યારે વરસાદ નથી આવતો, આપણે બધા બહુ દુઃખી છીએ, પરિસ્થિતિ આપણા હાથમાં નથી. પણ આ વરસાદ નથી આવતો એટલે રોજ ગામના ચોકમાં બેન માથા પીટીને રોવું કે ભગવાનના મંદિરમાં અડધો કલાક ધૂન કરવી એ આપણા હાથમાં છે. વરસાદ આપણા હાથમાં નથી પણ ત્યારે શું કરવું એ આપણા હાથમાં છે. આપણા જીવનમાં થતા હજારો પ્રસંગો એ આપણા હાથમાં નથી પણ એ પ્રસંગોમાં આપણે કેવી રીતે વર્તવું એ આપણા હાથમાં છે. હંમેશા સદભાવ રાખીએ, શાંત મગજ રાખીએ, ભગવાનની ભક્તિ આપણા જીવનમાં આવે, બીજાનું ભલું કરવાનો ભાવ આપણા જીવનમાં આવે, સદાચાર, પવિત્રતા, સત્સંગ, ભક્તિ અને નિરામય મન, નિરામય તન અને નિરામય ધન આપણા સૌના જીવનમાં પ્રાપ્ત થાય એવો પ્રયત્ન આપણે સૌ કરીએ. આજે ફરી એકવાર આ પરિવારે બહુ જ સુંદર લાભ જયેશભાઈ એમના પરિવારજનોએ જ્યારે લીધો છે ત્યારે
ठाकुरजी ने प्रार्थना करिए आ परिवार ने पण भगवान आवा नवा सत्कर्म करवानो खूब 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 बल आपे भगवान आ परिवार ने खूब खूब विचारों थी सत्संग थी लौकिक अने अलौकिक बन्ने प्रकार की संपत्ति थी आ परिवार ने भगवान खूब खूब भरपूर करे। साथ बापूपुरा गामना तथा आजूबाजू बधाई गामों में पधारेला सौ भक्तजनों ने भगवान ना चरण में प्रार्थना। प्रभु सौ ने निरोगी राखजो, सौ ने सदविचार की संपत्ति थी भरपूर करजो। भक्ति सदाचार अने निरामय मनवाळू जीवन आप सौनु बने ये आजना दिवसे भगवान ना चरण में प्रार्थना साथ ठाकुरजी प्रसादी हार पूज्य गुरु पीपी स्वामी आ शक्या नहीं कारण के बतपुरा गाम में आज कार्यक्रम है एट पूज्य गुरु त्या पधारा है पर भगवान ना प्रसादी ना हार आ परिवारजनों मोकलया है तो परिवार वडिलो हो पधारजो ठाकुरजी प्रसादी ने हार पूज्य गोपाल स्वामी परिवार वडिलो पहराव से फोन करो फोन करो प्रोग्राम करना घनश्याम महाराज। હવે આજે પ્રસંગ તો બહુ આનંદનો છે પણ આપણે સૌ સાથે મળ્યા છીએ એટલે આપણે સૌ જાણીએ છીએ કોરોનાના કપરા કાળમાં આપણા ઘણા બધા સ્નેહી ભક્તો ભગવાનના ધામમાં ગયા છે। ઘણા બધાના મનમાં એવો પણ વિચાર આવે કાં તો ભગવાનના બહુ સારા ભગત હતા તોય ભગવાનના ધામમાં કોરોનામાં ગયા। જુઓ રોગ અને કાળ એને કોઈ દિવસ ભક્તિ સાથે તોલવો નહીં। શરીર છે ને આપણા શાસ્ત્ર કહે છે શરીરનો સ્વભાવ છે ભૂખ તરસ ટાઢ તડકો વરસાદ માંદગી આ બધું જેને શરીર હોય ને એને થાય તમને થાય અમને થાય ઘણાને એવું હોય સ્વામીને તો ભૂખ લાગે જ નહીં લાગે બહુ લાગે એવું ના હોય શરીર છે ને। અમેરિકામાં સંતો રહે તો અમેરિકામાં હવે બરફ પડે તો ઠંડી કેટલી પડે હવે આવું ધોતિયું પહેરે તો હાન પડે માંદો પડે એટલે ત્યાં બધા સંતો થર્મલ પહેરે તો ઘણા દોડા એકલા સ્વામી થઈને એટલે સ્વામીને ઠંડી તો હોય ને। મનુષ્યનું શરીર હોય એટલે શરીરના હા એટલો ફેર પડે કે જેને સમજણ છે એ પોતાના શરીરના ઉર્મિઓના આવેગને ભક્તિ માર્ગમાં બાધક બનવા દે નહીં આટલો ફેર હોય। ભગવાનના ભગતને ભૂખ તો લાગે પણ ભગવાનના ભગતને ભૂખ કેવી લાગે તો કે ભૂખ લાગી છે તો પહેલાં ઠાકોરજીનો થાળ થાય પછી આપણે પ્રસાદ જમવો ભૂખ તો લાગે અને જેને સમજણ ન હોય ને હજી આમ તાવડીમાંથી ઘરવાળાએ ભજીયું ઉતાર્યું ન હોય ને ત્યાં હાથ નાખીને પેલા હું ખાઈ લઉં આટલો ફેર હોય। રોગકાળમાં ઘણા બધા ભગવાનના ભક્તો ઘણા બધા સંતો આ કાળનો પ્રવાહ હોય એમાં પછી કંઈ નદીમાં પૂર આવે એટલે ગામનું ઘર તણાય તો ભેગું રામનું ઘરે તણાય એમાં એવું ન હોય કે મંદિર ન તણાય ઘર તણાય કાળનો પ્રવાહ કહેવાય આવો કાળનો બહુ મોટો પ્રવાહમાં ઘણા બધા ભક્તો ઘણા બધા સંતો આપણા જ પરિવારજનો આપણા જ ભાઈઓ મિત્રો સગા સંબંધીઓ ભગવાનના ધામમાં ગયા છે તો અત્યારે આપણે બધાની સ્મૃતિ અર્થે આપણે બધા ભેગા થયા જ છીએ તો સહેજે સહેજે બે મિનિટ ભગવાનના નામની ધૂન કરી અને પછી આપણે સભાને વિરામ આપીશું બે મિનિટ ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન ધૂન પછી બે મિનિટ આપણે ધૂન કરીશું ઠાકોરજીને પ્રાર્થના કરીશું। પ્રભુ જે જે જીવાત્માઓ આપના ચરણમાં આવ્યા છે એ સૌને આપ આપના ચરણમાં સદા નિતાંત સુખ આપજો બે મિનિટ ભગવાનની ધૂન કરીને પછી આપણે સમાપનની આરતી કરીશું। સ્વામિનારાયણ 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 સ્વામી
નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ ભગવાન નારાયણ કરવાતા નિજ પુર તનુકારી પ્રભુ નિજ પુર તનુકારી કામર પતિ આયવસર કરુણા નિધિ કરુણા ગૌકિરી ભય કરુણા ગૌકિરી મોક્તાનંદ કહે મોક્તિ મોક્તાનંદ કહે મોક્તિ સુખ પટ દેશી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ ભગવંત બહુના શ્રી સ્વામી નારાયણ ભગવાન શ્રી નર નારાયણ દેવકી સભા દરમિયાન કેટલાક હરિભક્તો પણ બતાવ્યા છે. ખાસ સાહેબના પરિવારને માન લઈને મકાગઢથી વધારે કોઠારી શ્રી ચંદ્રકાંતભાઈ આવે ચંદ્રકાંતભાઈ ખાસ આવે છે. એમના પ્રતિનિધિ આવે સત્વરે આપણે બધા જોઈતાભાઈ પણ વધાર્યા છે. આપણી આ દિવ્ય સત્સંગ સભા આગામી સમયની અંદર શ્રી નરનારાયણ દેવ ખાસ હવે આભાર દર્શન માટે આપણે સાહેબને બોલાવીએ. પહેલા માણસાથી એમના પરિવાર સાથે એમનો જૂનો નાતો છે અને એમને એવું હૃદયસ્થ એમની ભાવના છે. એમની ભાવનાની આપણે કદર કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર નવીનભાઈ. હવે આપણે ખાસ આભાર દર્શન માટે શ્રી નરનારાયણ દેવ યુવક મંડળના પરમ એકાંતિક ભક્ત અને પરિવારમાં જેમનું સ્વામિનારાયણનું અખંડ ભજન જેમના થકી સતત ને સતત થાય છે અને આપણે સૌના પ્રેરણારૂપ માણસાથી મગનલાલ પણ પધાર્યા છે. મગનલાલ પણ આવે શ્રીજી ડેરી પાર્લર માણસા. સાહેબને વિનંતી કરીએ કે તેઓ આપણને આભાર દર્શન કરશે. પ્રસંગોચિત ડોક્ટર જયેશ સર. ડોક્ટર જયેશ પરંપરાગત રીતે બાપુપુરા ગામ દર વર્ષે નોમના દિવસે સમૂહ ભોજન લેતું હોય છે. એના આયોજક તરીકે શિવશક્તિ રાસ મંડળ જ હોય છે. પણ આપણે દાતાશ્રીઓની પ્રણાલી છેલ્લા ઘણા વર્ષોથી શરૂ થઈ છે. અહીંયા કોઈ પણ પ્રકારનું સગા સંબંધી સ્નેહીજનો ગ્રામજનોનું કોઈ પણનું દાન
स्वीकार्य नहीं तो कोई करवा माटे आग्रह करवो नहीं, ये खास ध्यान में लेशो। हवे आपणे आभार दर्शन माटे साहेब श्री ने विनंती करीशुं। डॉक्टर जयेश भाई बोलो सहजानंद स्वामी महाराज की जय। श्री नर नारायण देव की जय। आगामी फेब्रुआरी 27 तारीख 2022 थी मार्च 5 तारीख 2022 સુધી વિશ્વનું સૌપ્રથમ સ્વામિનારાયણ મંદિર જેની અંદર સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણે પોતાની બાથમાં લઈ અને મહાપ્રતાપી દેવ શ્રી નરનારાયણ દેવને સ્થાપિત કર્યા છે એમનો પસોમો પાટોત્સવ આવી રહ્યો છે અને પાટોત્સવના ઉપલક્ષમાં परम पूज्य धर्म धुरंधर 1008 आचार्य महाराज श्री कौशेन्द्र प्रसाद जी महाराज एमनो महासंकल्प पूज्य मोटा महाराज श्री ना आशीर्वाद अने पूज्य भावी आचार्य महाराज श्री लालजी महाराज श्री ना अध्यक्षता हेठ गामे गाम संतोनी सत्संग सभा भजन कीर्तन वृक्षारोपण घणा बधा प्रोग्रामोनो आखो लिस्ट तैयार करवामां आव्यो छे। એના ઉપલક્ષે સંપ્રદાયના જેટલા પણ સંતો છે એમનું વિચરણ વિશેષ પ્રમાણે વધ્યું છે। પ્રવીણભાઈએ રામસ્વામીને ફોન કર્યો હતો એટલે રામસ્વામી કે એક મહિનાની અંદર 30 દિવસ છે અને 30 દિવસમાં 90 જગ્યાએ જવાનું હોય છે એટલે એક દિવસમાં 3 જગ્યાએ અમને જવાનું હોય છે, અહીંયા આવ્યા તો પણ ઘણી બધી જગ્યાએ અમને જવાનું થયું એટલે સંપ્રદાયના સંતો ઉપર આગામી પર્વ મહોત્સવ કે જે નરનારાયણ દેવનો 200મો પાટોત્સવ છે એ નિમિત્તે વિચરણ વધ્યું છે અને આજે પણ એમના વિચરણ હતું પણ આપણા અમારા પરિવારના આમંત્રણને માન આપી નરનારાયણ દેવ યુવક મંડળ બાપુપુરાના આમંત્રણને માન આપી અને આ બાપુપુરા ગામના સત્સંગ સમાજને માન આપી અને થોડો સમય કાઢીને આપણા વચ્ચે પધાર્યા એવા મોટાભાગના યુવાનોના પ્રેરણા સ્ત્રોત અને સંપ્રદાયના મૂર્ધન્ય વક્તા સદગુરુ શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજીનો આપણે અત્રેથી આભાર માનીએ છીએ। સાથે પધારેલ સંતગણ તેમજ ભગતજીનો પણ આપણે અહીંયા આ સભા દ્વારા સન્માન કરીએ છીએ, એમનો આભાર માનીએ છીએ। આપણા ગામના તેમજ અમારા પરિવારના આમંત્રણને માન આપી મોટાભાગના આપણા સમાજના અને બીજા સમાજના પણ કોઠારી શ્રીઓ પધાર્યા છે તો આ સર્વે કોઠારીનો અમારા પરિવાર પ્રતિ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને ગામની જે વર્ષો જૂની પરંપરા છે એ પરંપરાના ભાગરૂપે શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના શિવ શક્તિ રાસ મંડળના પણ અમે આ સભા વતીથી આભાર માનીએ છીએ। આપ સર્વેનો આભાર, આપણા સર્વેના જીવનમાં ભગવાન સર્વ અવતારી સહજાનંદ સ્વામીનો જોગ વધે, સંતોનો સત્સંગ વધે અને આપણને સર્વોપરી ઉપાસના થકી ભગવાન સ્વામિનારાયણનો અક્ષરધામ પ્રાપ્ત થાય એવી આજના દિવસે આ દિવ્ય સભા દ્વારા ભગવાનના ચરણોમાં પ્રાર્થના। જય સ્વામિનારાયણ। સંતો અત્રેથી પધારશે, આપણે બધા આપણું સ્થાન છોડીશું નહીં। પધારેલ મહેમાન શ્રીઓ અને ગ્રામજનોને ખાસ જણાવવાનું કે સભા પૂર્ણ થાય પછી નીલકંઠ મહાદેવના મંદિરમાં આપણે ભોજન પ્રસાદ માટે જવાનું છે। નીલકંઠ મહાદેવના મંદિરમાં પધારેલ સર્વે અને ગ્રામજનોએ ભોજન પ્રસાદ માટે જવાનું છે। આપણી વચ્ચેથી રામસ્વામી હવે પધારી રહ્યા છે, આપણે બધા બેઠા બેઠા અભિવાદન કરીશું। એમના શિડ્યુલ પ્રમાણે તો બહુ જ ઓછો સમય એમને મળતો હોય છે પણ પરિવારના સત્સંગ સમાજના આમંત્રણને માન દઈ પૂજ્ય શાસ્ત્રી સ્વામી પધાર્યા, ફરીથી તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ।
રે મારા જીવ માએ જવ મંગ રે બીજું મને આપશો નારાયણ બોલે ને દુનિયા આખી ડોલે હા દુનિયા આખી ડોલે ને સ્વામી નારાયણ બોલે હે સ્વામી નારાયણ બોલે ને દુનિયા આખી ડોલે દુનિયા આખી ડોલે ને સ્વામી નારાયણ બોલે શ્રીજી મૂર્તિ તારી રાખું હૈયે તારી શ્રીજી મૂર્તિ તારી રાખું હૈયે તારી સ્વામી નારાયણ બોલે ને દુનિયા આખી ડોલે દુનિયા આખી ડોલે ને સ્વામી નારાયણ બોલે પરમ કૃપાળુંગત જામી મોજ ને બજારે હે વેલા વેલા આવે જટ કંતી ચાલે ઓ વેલા વેલા આવે ચાલે રંગત ને વધારે ને મોજે માજ ગાવે શ્રીજી મૂર્તિ તારી રાખું હૈયે તારી શ્રીજી મૂર્તિ તારી રાખું હૈયે તારી નામ સ્વામી નારાયણ ગુંજત બ્રહ્માંડ માં સર્વોપરી લીલા એની સર્વોપરી ધામ છે ધર્મકુળ સંત ઉજાગર શ્રીહરિ નું નામ છે મસ્ત મગન થઈ ડોલે ને સ્વામી નારાયણ બોલે ડોલે શુદ્ધ પ્રેમ ધરીને બોલે ભાન ભૂલીને ડોલે શુદ્ધ પ્રેમ ધરીને બોલે શ્રીજી મૂર્તિ તારી રાખું હૈયે તારી શ્રીજી મૂર્તિ તારી રાખું હૈયે તારી
ध्वज झंडे लहराए छे चांद ने सूरज जोवा जो ने हरसाए छे सिंहासन हरि विराजता सूर मुनि संत सेवक भक्त गुण गावता हे भक्तो गुण गावे नृसि जी ने रिझावे श्री जी ने रिझावे ने भक्तो नाची गावे तो नाची गावे नृसि जी ने रिझावे श्री जी मूर्ति तारी रखू हैये तारी श्री जी मूर्ति तारी रखू हैये तारी श्री जी बोले ने दुनिया आखी डोले दुनिया आखी डोले श्री जी बोले स्वामी नारायण बोले ने दुनिया आखी डोले दुनिया आखी डोले ने श्री जी बोले हे आवि शरदनी हे आवि शरदनी हे आवि शरदनी रधियाड़ी रात महाराज पगला पाड़ो ने श्री घन श्याम हो हे आवि शरदनी रधियाड़ी रात महाराज पगला पाड़ो ने श्री घन श्याम हो हे रुडो गर्गो हे रुडो गर्गो को डागो रात महाराज पगला पाड़ो ने श्री घन श्याम हो हे आवि शरदनी रधियाड़ी रात महाराज पगला पाड़ो ने श्री घन श्याम हो पगला पाड़ो ने श्री घन श्याम हो सुंदर शरीर श्याम माला छे हाथे सोहे छे सहजानंद संतो संगाथे सुंदर शरीर श्याम माला छे हाथे सोहे छे सहजानंद संतो संगाथे अमियाला खड़ी मावर से छे ने सुंदर छे सोने री पाघलड़ी माथे कुमकुम केरा पगले कुमकुम केरा पगले कुमकुम केरा पगले पधारो महाराज पगला पाड़ो ने श्री घन श्याम हो हे आवि शरदनी रधियाड़ी रात महाराज पगला पाड़ो ने श्री घन श्याम हो हो पगला पाड़ो ने श्री घन श्याम
તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી એ તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી રૂડી ચાલ જગતથી નારી રે શ્રી ઘનશ્યામ હરી એ તારી મૂર્તિ લાગે છે મુને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી ગંભીર રે શ્રી ઘનશ્યામ હરી ઊંડી નાભી છે ગોળ ગંભીર રે શ્રી ઘનશ્યામ હરી હે રૂડા લાગો છો શ્યામ શરીર રે શ્રી ઘનશ્યામ હરી રૂડા લાગો છો શ્યામ શરીર રે શ્રી ઘનશ્યામ હરી હે તારી મૂર્તિ લાગે છે મુને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી આજ મોહન દીઠારે શેરીએ આવતા શેરીએ આવતા હે સખી આજ મોહન દીઠારે શેરીએ આવતા શેરીએ આવતા હે મોરલીમાં ગીત મધુરા રે ચાલ્યા ગાવતા ચાલ્યા ગાવતા મોરલીમાં ગીત મધુરા રે ચાલ્યા ગાવતા ચાલ્યા ગાવતા સખિયા હે સખિયા જ મોહન દીઠારે શેરીએ આવતા શેરીએ આવતા સખી આજ મોહન દીઠારે શેરીએ આવતા શેરીએ આવતા